કતારગામમાં ગુરુવારે રાત્રે એક પત્રકારે સાગરિકો સાથે મળીને ટેમ્પામાં પશુઓને ખવડાવવાનું ભૂસું લઈ જતા ટેમ્પોને આંતર્યો હતો ટેમ્પામાં સરકારી અનાજ છે તેમ કહી લાયસન્સ સસ્પેન્ડ કરવાની ધમકી આપી રૂપિયા એક લાખની માંગણી કરી હતી જેથી ડ્રાઈવરના ઓળખીતાઓએ પત્રકારના એક સાગરિકને ઢોર માર માર્યો હતો કામરેજમાં મંથન એપાર્ટમેન્ટમાં રહેતા લક્ષ્મણ પાટડિયા વરાછામાં હિન્દ ન્યૂઝમાં ફરજ બજાવે છે ગુરુવારે રાત્રે તેમને માહિતી મળી હતી કે કતારગામમાં લલિતા ચોકડી પાસે એક ટેમ્પામાં શંકાસ્પદ અનાજ છે તેથી લક્ષ્મણ પત્રકાર નરેશ બારૈયા સહિત છ જણા કારમાં ટેમ્પોને આંતરી ચેક કર્યો હતો દરમિયાન મોપેડ પર હિમાંશુ અને તુષાર આવ્યા હતા અને તેઓ ટેમ્પા ડ્રાઈવરના ઓળખીતા છે તેમ જણાવ્યું હતું તેઓએ લક્ષ્મણને પકડી હોકીથી માર માર્યો હતો જોકે નરેશ બારૈયા અને અન્ય લોકો ભાગી ગયા હતા આરોપીઓ તેના ફોન પણ લઈ લીધો હતો લક્ષ્મણે તુષાર અને હિમાંશુ વિરુદ્ધ કતારગામ પોલીસમાં માર મારવાની ફરિયાદ નોંધાવી છે તેથી સામે ટેમ્પોના ડ્રાઈવર હિમાંશુ લિંબાચિયા પત્રકાર નરેશ બારૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું કે તે ટેમ્પામાં પશુ ખવડાવવાનું ભૂસું લઈને જતો હતો ત્યારે નરેશે સાથીઓ સાથે આવીને ટેમ્પોમાં સરકારી અનાજ છે ટેમ્પોમાં આગળ જવા દેવો હોય તો સરકારી અનાજની દુકાન ચલાવી હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે નહીં તો દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું